સી 24 કલાકના સ્ટિંગ બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં. ડીઈઓએ શાળા સંચાલકોને અપાઈ કડક સૂચના. ધોરણ 10ના પરિણામ પહેલા પ્રવેશ ન આપવા આદેશ. રાજકોટના વોર્ડ નંબર 13માં સ્થાનિકો અને કોંગી કોર્પોરેટર્સનો હોબાળો. 4 દિવસથી રજૂઆત કરવા છતાં વેરા બિલ અપડેટ ન થતા હોબાળો. ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં ગેસ લીકેજ. 3 કામદારોના મોત. ટેન્કરમાંથી સ્ટોરેજ ટેન્કમાં કેમિકલ ખાલી કરાતા દુર્ઘટના. બનાસકાંઠાના પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ. વીડિયોમાં બુટલેગર પાસેથી દારૂની બોટલ લેતા દેખાય છે કોન્સ્ટેબલ. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં વરસાદ અને તોફાનનું કહેર. 40થી વધુના મોત. 50થી વધારે ઘાયલ. ઉત્તરાખંડના ચમોલીમાં ફાટ્યું વાદળ. ભારત ચીન વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ. એલએસી પર તહેનાત. સેનાને શાંતિ જાળવવા આદેશ. ડોવાલે સેના પ્રમુખ બિપિન રાવત સાથે કરી બેઠક. સિનિયર સિટીઝનો માટે ખુશીના સમાચાર. કેન્દ્ર સરકાર આપશે 10,000 પેન્શન. મોદી સરકારનો મહત્વનો નિર્ણય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. બિગ ન્યૂઝમાં આજે વાત કરીશું એક સ્વચ્છ ગામની, સાથે જ ડિજિટલ શિક્ષણ અને સોલાર કોલેજ પણ તમને બતાવીશું. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ માટે બનાવાયેલી ખાસ ડિવાઇસ પણ બતાવીશું અને વાત કરીશું ઇન્ક્રેડિબલ ઇસ્ત્રીની. મહેસાણા જિલ્લાના પાલાવાસણા ગામ સ્વચ્છતાના કારણે જાણીતું બની ગયું છે. ગામમાં લોકોએ કચરાનો નિકાલ કરી ગામને સ્વચ્છ અને સુંદર બનાવ્યું છે. ત્યારે કેવી રીતે પાલાવાસણા ગામ બન્યું, રળિયામણું જોઈએ આ વિશેષ અહેવાલમાં. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મારું ગામ સ્વચ્છ ગામ. પીએમ મોદીનું મિશન છે સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા માટે કરાયો નવતર પ્રયોગ. જી હા, આ દ્રશ્યો છે મહેસાણાના પાલવાસણા ગામના, જ્યાં પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવા ગામમાં શહેર જેવી વ્યવસ્થા મળી રહે તે માટે મથામણ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા મિશન અંતર્ગત ગામમાં સફાઈ થાય અને કચરો ગામની બહાર જાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારો કચરો ઘર આગળ નથી રહેતો, બરોબર. અમારા રિક્ષા આવવાથી અમને ઘણો ફાયદો છે, ગામવાળા બધા નહીં. એનાથી અમારો કચરો, એક તો ગંદકી થતી નથી અને દરેક મેલને ફરે છે, એ અમારે બહુ સારું છે. ઘરે આવીને લઈ જાય છે. ઓન વગાડે એટલે તરત બધા ભેગા આવી અને નાખી જાય છે. ગામમાં સ્વભંડોળથી ઈ રિક્ષા ખરીદવામાં આવી છે, જે 4 કલાકના બેટરી ચાર્જિંગ પછી 100 કિલોમીટર એટલે કે 3 થી 4 દિવસ સુધી ગામમાં રહેલ કચરાનો નિકાલ કરે છે. ઈ રિક્ષાના હોર્ન વગાડતાની સાથે જ વડીલો અને મહિલાઓ ઘરમાં અને દુકાનમાં રહેલ કચરો ઈ રિક્ષા નાખે છે, જેના કારણે આજે ગામ ગંદકી મુક્ત બની ગયું છે. અમારા ગામમાં રિક્ષા ફરે છે ગામમાં અને ઘરેથી બધા કચરો તો નાખે પણ મિક્સ નાખી દે છે. એના માટે જો સૂકા કચરા માટે અને ગંદ કચરા માટે, ભીના કચરા માટે જો અલગ અલગ ડસ્ટબીન આપવામાં આવે તો મ્યુનિસિપાલિટીની જેમ અમે પણ અલગ નાખી શકીએ અને એ જે સિટીમાં વ્યવસ્થા છે એવી અહીંયા વ્યવસ્થા થાય તો અમારા ગામમાં આનાથી પણ ઓર વ્યવસ્થા સારી થાય. એક તરફ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના નિકાસ માટે ટ્રેક્ટર વસાવી જાય છે, પરંતુ અહીં ગામમાં સ્વચ્છતા માટે ઈ રિક્ષા વસાવાય છે, જે ગામની નાની શેરીઓમાં જઈને લગભગ 4 ટન જેટલો કચરો ઉઠાવીને લઈ જાય છે. ટોટલી વિસ્તારમાં ફરે છે. કોઈ દિવસ નથી ને સર્વિસમાં આપી કે મેન્ટેનન્સમાં ગયું હોય ગાડી 2 દિવસ તો ગામ લોકો 2 દિવસ કચરો ભેગો કરી રાખે છે. પછી સરો જે રૂટ છે એ ચાલુ થાય તો આમાં કચરો નાખવામાં આવે છે. ગામની બહાર અમારે એક ખાડો ઊંડો કરેલો છે, એની અંદર અમે આ કચરો નાખીએ છીએ અને પછી એનો સરળતાથી અમે એનો નાશ કરીએ છીએ. આમ તો પાલવાસણા ગામને આ વર્ષે સ્વચ્છતાનો શ્રેષ્ઠ પંચાયત એવોર્ડ મળ્યો છે. ઈ રિક્ષા દ્વારા ગામમાં શહેર જેવી વ્યવસ્થા આ ગામે સાર્થક કરી છે.
ત્યારે ગામ સમરસ હોવાથી આ શક્ય બન્યું છે તેમ કહીએ તો નવાઈ નહીં. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. દેશને ડિજિટલ બનાવવા માટે પીએમ મોદી મન કી બાતમાં અનેક વાર વાત કરી ચૂક્યા છે અને તેઓ સતત લોકોને ડિજિટલ થવાની અપીલ પણ કરી રહ્યા છે. ત્યારે નવસારીનું એક એવું ગામ છે કે જ્યાં પીએમ મોદીના ડિજિટલ મંત્રને અપનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીએમ મોદી ઘણા સમયથી ડિજિટલ ઇન્ડિયા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં પીએમ મોદીનું સ્વપ્ન સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીંની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ડિજિટલ શિક્ષણ પદ્ધતિથી જ્ઞાન મેળવી રહ્યા છે. સરકારી સ્માર્ટબોર્ડ, વીઆર બોક્સ, ઇન્ટરનેટ અને ક્યુઆર કોડની મદદથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ ટેકનોલોજીની મદદથી વિડીયો પ્લે કરવા, ફોટોશોપ તેમજ 3D ટેકનોલોજી અને ડ્રોન કેમેરા ઓપરેટ કરવા સહિત તમામની અવનવી માહિતીઓ આપવામાં આવે છે. અમે શાળામાં ડિજિટલ રીતે ભણીએ છીએ, જેમ કે આ ક્યુઆર કોડ અમે જાતે બનાવ્યા છીએ. અમે સ્કેન કરતા વિડીયો ચાલુ થઈ જાય છે અને પછી આ રીતે AR ટેકનોલોજીથી અમે ભણીએ છીએ અને અમારી શાળામાં ડિજિટલ રીતે અમને શિક્ષણ આપવામાં આવે છે, જેમ કે ફોટોશોપ, સ્કૂલ ક્વિઝ અને MCQની ટેસ્ટ પણ અમે ડિજિટલ રીતે જ આપીએ છીએ. ગુજરાતના એવા ઘણા ગામડાઓ છે જ્યાં બાળકોને પુસ્તકનું જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી, ત્યારે વાંસદામાં શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવતા આ ડિજિટલ જ્ઞાનથી બાળકો અપડેટ થઈ રહ્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે આ શાળાના આચાર્ય અને શિક્ષકોને. છોકરાઓને નવી આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આ શાળામાં આપવામાં આવે છે, જેથી બાળકોની પાસે પોતાની જે સ્કિલ એ મારફતે બાળકો નવું શીખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને ખાનગી શાળાઓમાં જે શિક્ષણ આપવામાં આવે છે એના કરતાં પણ બહેતર અહીં શિક્ષણ આપવામાં આવે છે. બધા જાણે છે કે ફોનમાં અમે છે ને શાળામાં તો ફોન નથી, પણ બાળકો દર શનિવારે એટલે વાલીઓનો ફોન લાવે છે અને સ્કૂલના ટીચરના ફોનથી એ લોકો ફોનમાં જ એપ્લિકેશનથી મદદથી ટેસ્ટ આપે છે અને મોટાભાગની એપ્સ એ લોકો જાતે જ ભણે છે. કંઈક અલગ કરી બતાવવાની લગન અને દૂરંદેશિતાના પરિણામે આ પ્રાથમિક શાળા ડિજિટલ ફલક પર પ્રસ્થાપિત થઈ છે, ત્યારે શાળા દ્વારા ડિજિટલ ક્ષેત્રે ભરાઈ રહેલી હરણફાળ વિશે જાણવું એ માત્ર વાંસદા તાલુકા કે નવસારી જિલ્લાની જ નહીં પરંતુ રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે પણ ઉદાહરણ છે. સ્નેહલ પટેલ, ઝી મીડિયા, નવસારી. વીજળીનો ઉપયોગ જેટલો વધ્યો છે તેનો બગાડ પણ એટલો જ થઈ રહ્યો છે. ત્યારે માંગરોળ પાસેના એક ગામમાં આવેલી એક કોલેજે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને આવનારી પેઢીને એક નવો જ રાહ ચીંધ્યો છે. ટ્રાઇબલ વિસ્તારમાં આ કોલેજ દ્વારા બતાવવામાં આવી રહી છે સોલારની કમાલ. કોલેજ જળહળી સોલર પેનલથી, 80,000ના વીજ બિલ સામે આવ્યું ઝીરો બિલ. ટ્રાઇબલ વિસ્તારમાં સોલારની કમાલ. આ છે માંગરોળના વાંકલમાં આવેલી સરકારી વિનયન કોલેજ. કોલેજમાં સોલર સિસ્ટમ મૂકી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 100% પરિણામ મળ્યું છે. પહેલા કોલેજનું વીજળી બિલ 50,000 થી 80,000 આવતું હતું, ત્યારે હવે સોલર સિસ્ટમ લગાવ્યા બાદ બિલ ઝીરો થઈ ગયો છે. ઉલટો કોલેજ GEBને પાવર આપે છે અને કોલેજને સામેથી 61 રૂપિયા વળતર પણ મળે છે. એક સૌર ઊર્જા અને સૂરજની શક્તિની મદદથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ કે જેમાં કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી, એટલે આના માટે હું જેડાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વ્યક્તિઓએ પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવી જોઈએ કે જેથી કરીને પર્યાવરણનો પણ બચાવ કરી શકાય. વાંકલ કોલેજના સંચાલકો અને સરકારી સંસ્થાના સહકારથી આ સોલર પાવર સિસ્ટમ કાર્યરત કરાઈ છે.
આ સોલર પ્લાન્ટ વાંકલ કોલેજના ધાબા પર લગાવવામાં આવ્યો. 27 કિલો રૂફ ટોપ સોલર સિસ્ટમ કાર્યરત કરાયું અને ત્યારબાદ વીજ બિલમાં રાહત થઈ. આ બે સોલર પેનલ લગાવવાનો એક વારનો ખર્ચો લગભગ 70-80 હજાર રૂપિયા થઈ શકે, પણ દર મહિને જે 5 હજાર રૂપિયાની બચત થાય છે એ જિંદગીભર સુધી બચત થાય છે. અને સોલર પેનલની માવજતમાં પણ કોઈ જાતની તકલીફ પડતી નથી. તમે 10 દિવસે એને ખાલી પાણીથી અને પોતાથી સાફ કરી દો એટલે એ આસાનીથી સાફ થઈ જાય છે અને એમે કોઈ પણ જાતનું કષ્ટ પડતું નથી. પાણી કે કોલસામાંથી ઉત્પન્ન કરાતી ઉર્જા ખર્ચાળ અને વાતાવરણને પ્રદૂષિત કરનારી હોય છે, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં એક કોલેજ દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે તે આવકાર્ય છે અને બીજી સંસ્થાઓ દ્વારા પણ તેનું અનુકરણ થાય તે આજના સમયની માંગ છે. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, વાંકલ ગામ. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક. વેલકમ બેક. હવે આપણે વાત કરીએ પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાનરૂપ એક ડિવાઇસની. રસ્તા પર, બસ સ્ટોપ પર આપણે એવા ઘણા પ્રજ્ઞાચક્ષુ લોકોને જોઈએ છીએ જેઓ લાકડીના સહારે ચાલતા હોય છે, પરંતુ તેમણે ઘણીવાર ઘણી મુશ્કેલીઓ પણ પડતી હોય છે. કારણ કે કોઈ વસ્તુ અચાનક જો સામે આવી જાય તો તેઓ નીચે પટકાતા પણ હોય, ત્યારે આવા જ પ્રજ્ઞાચક્ષુ લોકોને એક મોટી મદદ મળવાની છે. પ્રજ્ઞાચક્ષુ માટે બનાવાઈ ખાસ ડિવાઇસ. આંખો ન હોવાથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કેટલી મુશ્કેલીઓ થતી હોય છે તે અનુભવ તો એક પ્રજ્ઞાચક્ષુ જ વર્ણવી શકે. ચાલવા માટે લાકડીનો સહારો લેતા પ્રજ્ઞાચક્ષુઓ માટે અમદાવાદના એક યુવાને ખાસ ડિવાઇસ બનાવ્યું છે. અને આ ડિવાઇસથી માણસો જે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જે જોઈ નહીં શકતા એ આ ડિવાઇસ લઈને એકલા ચાલી શકે છે. સામેથી કઈ પણ વસ્તુ આવશે એ એમને તરત વાઇબ્રેટ થઈને જાણ થઈ જશે કે સામે કઈ વસ્તુ છે, તો એ એકલા ચાલી શકશે અથડાયા વગર. ટોર્ચ ઇટ ડિવાઇસ બની વરદાન. અવરોધ આવતા વાઇબ્રેટ થાય છે ડિવાઇસ. પ્રજ્ઞાચક્ષુઓ માટે હની ભાગચંદાણીએ ટોર્ચ ઇટ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ ડોપલર સાઉન્ડ ઇફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પ્રજ્ઞાચક્ષુઓ સામે જો કોઈ અવરોધ આવે તો તરત જ ડિવાઇસ વાઇબ્રેટ થાય છે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ખ્યાલ આવે છે કે તેની સામે કોઈ અવરોધ છે. આ ડિવાઇસની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ અઠવાડિયા સુધી ચાલે છે. 2000 રૂપિયામાં ઉપલબ્ધ છે ટોર્ચ ઇટ ડિવાઇસ. 4 વર્ષના સંશોધન બાદ હનીએ આ ડિવાઇસ બનાવ્યું અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાતા વર્ષ 2014માં હનીને રાજ્ય સરકાર તરફથી સ્માર્ટઅપની 25 લાખની સહાય મળી. ટોર્ચિટ આપણા દેશમાં માત્ર 2000 રૂપિયામાં ઉપલબ્ધ છે. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં 2100 જેટલા ડિવાઇસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા છે, ત્યારે 2 વર્ષમાં 40 લાખ લોકો સુધી પહોંચાડવાનો હનીનો ટાર્ગેટ છે. બહુ આનંદ થાય છે, કારણ કે પહેલાં તો ખ્યાલ નજીકથી કોઈ આવી જતો અથડાઈ જતો ખ્યાલ નહોતો આવતો. આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી ખૂબ આનંદ એ થાય કે અમુક 3 પ્રકારની લિમિટ રાખી છે દૂરની, એટલે ફાયદો એ છે કે કોઈ અચાનક અથડાઈ નથી જતું, એમ સુરક્ષિત રહી જાય છે. થોડા પહેલાં લાકડી હતી સિમ્પલ, એટલે હવે નજીક આવી જતો લાકડી અડે ત્યારે ખ્યાલ આવતો. આ થોડુંક ડિસ્ટન્સ વધારે રાખીએ થોડુંક વધારે દૂર હોય તો ખ્યાલ આવી જાય કે હા કોઈ સામે આવી રહ્યું. પોતાની દાદીની આંખો ગયા બાદ તેમને જે મુશ્કેલીઓ થતી હતી તે જોયા બાદ હનીને આ ડિવાઇસ બનાવવાનો વિચાર આવ્યો, જે પ્રજ્ઞાચક્ષુઓ માટે આજે વરદાન સાબિત થઈ રહ્યું છે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. અનેક લોકો એવા હોય છે જેમનામાં કલાનો ભંડાર ભરેલો હોય છે, પરંતુ નોકરી ધંધા અને સામાજિક વમળોમાં ફસાયા બાદ તે પોતાની કળાને ખીલવી નથી શકતો. પણ કામધંધાની સાથે એક વ્યક્તિએ પોતાની કળાને સોળે કળાએ ખીલવી છે. કોણ છે આ વ્યક્તિ અને શું છે તેમની આ કળા, જોઈએ અહેવાલમાં. બૂટ ચપ્પલની અનોખી વેરાયટી. એવા ફૂટવેર જે જોઈને તમને થશે આશ્ચર્ય.
આ છે સુરેન્દ્રનગરના વઢવાણના મોચી બજારમાં રહેતા અજયભાઈ ચાવડા અને આ છે તેમની દુકાન. અજયભાઈએ આંગળીના વેઢાની સાઈઝના ફૂટવેર બનાવ્યા છે. પાંચ અને દસ સેન્ટીમીટરની સાઈઝમાં પણ તેમણે જુદી જુદી ડિઝાઇનના લેધરના બૂટ ચપ્પલ બનાવ્યા છે અને તેથી જ તેમની આ કળાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મેં ગૂગલમાં સર્ચ કરીને સૌથી નાનામાં નાની ચપ્પલ બનાવવા માટેનો પ્રયત્ન કરેલો, જે ઇન્ડિયા બુક ઓફ જે વર્લ્ડ રેકોર્ડમાં સાઈઝ છે તેથી પણ નાની બનાવીને 5 સેન્ટીમીટરની ચપ્પલ્સ અને 10 સેન્ટીમીટરની શૂઝ બનાવેલી છે. અજયભાઈ પોતાના કામમાં ખૂબ જ રસ ધરાવે છે. દરરોજ કંઈક નવું કરવાની તમન્ના સાથે તેમની સવાર પડે છે. અજયભાઈનો દાવો છે કે દુનિયામાં બીજા કોઈ વ્યક્તિએ આટલી નાની સાઈઝના ફૂટવેર નથી બનાવ્યા, જેથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળવું જોઈએ. તેમણે આ માટે દાવો પણ કર્યો છે, પરંતુ હજી સુધી રિપ્લાય નથી આવ્યો. આ સૌથી નાનામાં નાનું ચપ્પલ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે અને હવે આગળ જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મને સ્થાન મળે તે માટે મેં એપ્લિકેશન કરેલી, પણ એપ્લિકેશન કરવા છતાં પણ મને હજી સારો રિસ્પોન્સ મળેલ નથી. અજયભાઈએ બૂટ ચપ્પલ બનાવવાની કળાને એવી ખીલવી છે કે લોકો પણ તેમના વખાણ કરે છે. વઢવાણમાં ભાગ્યે જ કોઈ એવું મળે જે તેમને ન ઓળખતું હોય. જો ગિનિસ બુકમાં તેમની કામગીરીને સ્થાન મળે તો તેઓ દુનિયાને સૌથી મોટું લેધરનું બૂટ બનાવવાનું વિચારી રહ્યા છે. અજયભાઈને અનેક વાર પોતાના કામમાં નિષ્ફળતા પણ મળી છે, પરંતુ કહેવાય છે કે જો કામ પ્રત્યે લગન હોય તો સફળતા મળે જ છે. રાકેશ સિંધવ, ઝી મીડિયા, સુરેન્દ્રનગર. વીજળી બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વીજળીથી ચાલતા સાધનનો ઉપયોગ ઘટાડીને તેના પર્યાયરૂપી સ્ત્રોતમાંથી સાધનો ચાલે તેના માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક પરિવારે એક એવી અનોખી ઇસ્ત્રીની શોધ કરી છે જે નથી વીજળીથી ચાલતી કે નથી કોલસાથી. ત્યારે કેવી છે આ ઇસ્ત્રી જોઈએ. પ્રતિદિન વીજળી મોંઘી થઈ રહી છે ત્યારે સરકારે અને જનતાએ વીજળીનો પર્યાયરૂપી સ્ત્રોત શોધવો પડશે. ત્યારે આવો જ એક પર્યાયરૂપી સ્ત્રોત અમદાવાદના હુસેન અજમેરીએ શોધી કાઢ્યો છે. સામાન્ય રીતે તમે કપડાં પ્રેસ કરવા માટેની ઇસ્ત્રી વીજળીથી કે કોલસાથી ચાલતી જોઈ હશે, પરંતુ હવે આ ઇસ્ત્રી જુઓ. ગેસથી ચાલતી ઇસ્ત્રી. જી હા, અમદાવાદના હુસેન અજમેરીએ બનાવી છે ગેસથી ચાલતી ઇસ્ત્રી. દરિયાપુરમાં રહેતા 75 વર્ષના હુસેન અજમેરીએ એલપીજીથી ચાલતી ઇસ્ત્રી બનાવીને વીજળીની બચતનો રસ્તો શોધી કાઢ્યો છે. આનાથી એક તો આપણા દેશનો મોટા મોટો ફાયદો કે આનાથી ઇસ્ત્રીથી ગેસથી ચાલે છે. ધોબિયો જે અત્યારે ઇલેક્ટ્રિકથી વાપરે છે, આ ગેસથી વાપરશે તો ઇલેક્ટ્રિકનો એટલો ફાયદો થશે. વીજળી કે કોલસાથી ચાલતી ઇસ્ત્રીથી એલપીજીથી ચાલતી ઇસ્ત્રી ઘણી સસ્તી પડે છે. હુસેન અજમેરીનું કહેવું છે કે 14 કિલોના એક ગેસ સિલિન્ડરમાંથી આશરે 7000 જેટલા કપડાં પ્રેસ કરી શકાય છે. એટલે કે એક કપડાં પાછળ માત્ર 10 પૈસા જેટલો જ ખર્ચ થાય છે, જે વીજળી અને કોલસાથી ચાલતી ઇસ્ત્રી કરતાં સસ્તી પડે છે. તો વળી એલપીજીથી ચાલતી ઇસ્ત્રીના કારણે વીજળીની પણ બચત થાય છે, સાથે જ કોલસાથી પણ બચત થાય છે. તો ઇસ્ત્રી કરતી વખતે શોક લાગવાની પણ કોઈ ચિંતા નથી રહેતી. આ ગેસથી ચાલતી ઇસ્ત્રી છે, એક સિલિન્ડર 14 કિલોનો એક સિલિન્ડર હોય તો આમાંથી 7000 કપડાં ઇસ્ત્રી થાય છે. એટલે કે એપ્રોક્સિમેટ 1 નવા પૈસાનું 1 કપડું પડે અને બહુ સસ્તું છે. અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વપરાય છે તો મિનિમમ 1 ઇસ્ત્રી રોજના ઓછામાં ઓછા 10 યુનિટ વાપરતી હોય. ગુજરાતની અંદર લાખો ઇસ્ત્રીઓ વપરાતી હોય છે, તો કેટલા યુનિટ જો ગેસથી ચાલતી ઇસ્ત્રી વાપરે લોકો તો કેટલા યુનિટ બચી જાય. એવી જ રીતે ઘણા દુભી કોલસાની ઇસ્ત્રી પણ વાપરે છે. હવે જો એ લોકો કોલસાની જગ્યાએ ગેસથી વાપરે
તો કોલસાની કેટલી બચત થાય, કેટલા જંગલો બચી જાય, કોલસો બચે. આમ હુસેન અજમેરીની આ શોધ અનેક ધોબી પરિવારોને ઉપયોગી નીવડી શકે છે. હાલ અજમેરી પરિવાર પાસે આ ઇસ્ત્રીની ખરીદી માટે ઘણી બધી માંગ આવી ચૂકી છે, ત્યારે આવનારા સમયમાં ગેસથી ચાલતી ઇસ્ત્રીનો ઉપયોગ વધે તે જરૂરી છે, અને આ ઇસ્ત્રીના ઉપયોગથી વીજળી અને કોલસાની બચત પણ થશે. ગુજરાતીમાં એક ગીત છે, ગાંધીજી ગુજરાતી અને મોદીજી ગુજરાતી. હુસેનભાઈ અજમેરીની અમે વાત કરીએ તો હુસેનભાઈ અજમેરી પણ ગુજરાતી છે, અને હુસેનભાઈ અજમેરીની જે ખોજ છે તેનાથી લાખો યુનિટ વીજળી જે છે તેને બચાવી શકાય છે. અને ખરેખર સાચા અર્થમાં વાત કરીએ તો હુસેનભાઈ અજમેરીની આ શોધના લીધે અનેક અંધારામાં જીવન જીવતા પરિવારોના ઘરમાં વીજળીનો દીપક જે છે તેને પ્રગટાવી પણ શકાય છે. કેમેરા પર્સન રવિ સિંહની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ બાકોરના ખેડૂતે કંઈક એવું ઉગાડી બતાવ્યું છે જે કરવાનો કોઈ ખેડૂતે વિચાર પણ નહીં કર્યો હોય. પ્રગતિશીલ ખેડૂતના આ પ્રયોગને અન્ય ખેડૂતોએ પણ અપનાવવો જોઈએ, ત્યારે શું છે આ ખાસ જોઈએ અહેવાલમાં. ખેડૂતની કેસરમાં કમાલ. કેસર માટે હવે કાશ્મીર નહીં, કેસરનો ખજાનો છે ખાનપુર. અહીં વાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ બાકોરની થઈ રહી છે. આ ગામના પ્રગતિશીલ ખેડૂતે આકરા તાપમાં તે ઉગાવી બતાડ્યું જે કદાચ ગુજરાતના કોઈ ખેડૂતે ઉગાડવાનો વિચાર પણ નહીં કર્યો હોય. ખેડૂત કોદારભાઈએ જ્યારે લોકોને કેસર ગુજરાતમાં ઉગાડવાની વાત કરી તો લોકોએ તેમને પાછા પાડ્યા, પણ આ ખેડૂતે કેસર ઉગાડવાનું ઠાની લીધું હતું. મનમાં શંકા સાથે તેમણે કેસર માટે બિયારણ મંગાવ્યું અને ઓર્ગેનિક ખાતરની મદદથી કોઈ પણ જાતની દવા વગર પોતાના ખેતરમાં કેસરિયો પાક ઉગાડી જ દીધો. અને અમેરિકન સેફલન કહેવામાં આવે છે, અને આ લોકો અને બિયારણ પણ અમેરિકાથી લાવેલા હતા, અને એમાંથી અમે આ થોડું થોડું કરીને લોકો પણ ખતરા કરે છે કે ભાઈ આપણી આ જમીનમાં કઈ જમીનમાં કઈ રીતનું પાક હશે એનો બધો અમે ટેસ્ટ કરીએ છીએ કે ભાઈ પથ્થરવાળી જમીન, કાળી જમીન, રેતાળ જમીન, આ બધી જમીનોમાં અમે એનું ચેકિંગ કરાવીએ છીએ અને બધું લોકો પહાડોનો ખતરા કરાવ્યું. શરૂઆતમાં નિષ્ફળતા પણ મળી, પણ અંતે સફળતાએ તેમના ખેતરમાં કેસર સ્વરૂપે આગમન કરી જ દીધું. લોકોની સાથે સાથે કેસરની ખેતીએ ખેડૂતોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું છે. હાલમાં આ ખેડૂતો કેસરના વેચાણ માટે મોટી અસમંજસમાં મુકાયા છે, કારણ કે કેસરના વેચાણ માટે કોઈ સ્થાનિક બજાર નથી. આનું સરકાર દ્વારા કોઈ જો આયોજન કરવામાં આવે, કોઈ ખરીદી કરવામાં આવે તો આનો ISO લેવો પડે. છૂટું તો અમે વેચીએ પણ કેટલું વેચાય, છૂટું તો કોઈ બજારમાં કોઈ લે ના, એના પર અમારા પર કોઈ વિશ્વાસ રાખે ના. સરકાર ISO હાલતી હોય તો અમે એને બજારમાં એને ઉતારી શકીએ અને વેચી શકીએ. એનું પેકિંગ હોય તો કોક લે અમારા પર, એમને તો કોઈ ભરોસો રાખે ના, એટલે અમે પકવીને પણ મુસીબતમાં છીએ. ખેતી ગયા વર્ષે સારી થઈ, આ વર્ષમાં બી સારી છે ખેતી, પણ એનો વિકાસ સરકાર શ્રીને કરવાની જરૂર છે. સરકાર આ ખેતી કરીને વેચવી ક્યાં, એની મહેનત કરતો અમને ફાવે, ખેતી કરવા માટે બીજા ખેડૂતો પણ આ ખેતી કરવા માટે મંજૂર છે. વેપારીઓ પેકિંગ વગર કેસરની ખરીદી કરી નથી શકતા, અને ગામમાં બેઠા બેઠા ખેડૂતો કેસર વેચી નથી શકતા, ત્યારે આશા રાખીએ કે કૃષિ વિભાગ અને સરકાર દ્વારા આ ખેડૂતોને યોગ્ય મદદ મળે અને તેમને જોઈ કોઈ અન્ય ખેડૂત પણ કંઈક નવું કરવા પ્રેરાય. અલ્પેશ સુથાર, ઝી મીડિયા, મહીસાગર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.